રાજકોટમાં સમાચાર મળી રહ્યા છે, ગેરકાયદેસર હથિયાર બનાવવાનું કારખાનું ઝડપાયું છે. એસઓજી પોલીસે ગેરકાયદેસર હથિયારનું કારખાનું ઝડપી પાડ્યું છે. શક્તિ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં હથિયાર બનાવવામાં આવતા હતા. ગેરકાયદે લોખંડના દેશી હથિયારો અહીં બનાવવામાં આવતા હતા ત્યારે પોલીસે 17 તમંચા સહિત અન્ય મુદ્દામાલ પણ ઝડપી લીધો છે. તમંચા બનાવવા માટેના ઓજારો પણ જપ્ત કરી લેવાયા છે. તો કારખાનામાંથી પોલીસે 4 શખ્સોની પણ ધરપકડ કરી છે. તો રાજકોટમાં ગેરકાયદેસર રીતે હથિયારો બનાવવાનું કારખાનું મળી આવતા ચકચાર મચી છે. આ મુદ્દે વધુ માહિતી આપશે સંવાદદાતા હરીન. હરીન, જે પ્રકારે આ કારખાનું ઝડપાયું છે હથિયાર બનાવવાનું, શું છે આ અંગેની વધુ વિગતો? ચોક્કસ, રાજકોટ એસઓજી પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયાર બનાવવાનું આખું કારખાનું ઝડપી પાડ્યું છે. આપણે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે શક્તિ ઇન્ડસ્ટ્રીઝ નામનું આ જ કારખાનું હતું કે જ્યાંથી ગઈકાલે મોડી રાત્રે એસઓજી પોલીસ દ્વારા 17 જેટલા તમંચા છે તે પકડી પાડવામાં આવ્યા છે. એસઓજી પોલીસ દ્વારા 4 લોકો છે તેની ધરપકડ કરવામાં આવી છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે તમંચાઓ છે તે અહીં જ બનાવવામાં આવતા હતા અને 17 જેટલા તમંચાઓ છે એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. સાથે સાથે વાત કરવામાં આવે તો હથિયાર બનાવવાના જે મશીનરી અને ઓજારો છે તેની પણ તે પણ અહીંથી મળી આવ્યા છે. હું કારખાનામાં આપને બતાવવા માંગીશ કે જે રીતે એક નાનકડી ઓરડી છે અને નાનકડી ઓરડીમાં જે હથિયાર બનાવવામાં આવતા હતા, એટલે કે રાજકોટના જે કોઠારિયા રોડ વિસ્તાર છે ત્યાંથી જે શક્તિ ઇન્ડસ્ટ્રીઝ છે ત્યાંથી મિની કારખાનું હથિયારનું ઝડપી પાડ્યું છે. અને આ એ જ ઓરડી છે કે જ્યાં જે 17 જેટલા તમંચાઓ છે તે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવે છે. અત્યારે 4 લોકોની ધરપકડ કરી અને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. બીજી વાત કરવામાં આવે તો સૌથી ચોંકાવનારી વાત કહી શકાય કે અત્યાર સુધી એવા કિસ્સાઓ સાંભળ્યા છે કે રાજકોટમાં ગેરકાયદેસર હથિયારો મળી આવતા હતા, બહારથી લેવામાં આવતા હતા, પરંતુ આ વખતે એસઓજી પોલીસ દ્વારા 17 જેટલા તમંચાઓ પકડી પાડવામાં આવે છે અને તે પણ આ જ જે જગ્યા છે, આ જ ઓરડી છે ત્યાં બનાવવામાં આવતા હતા. અત્યારે તો પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે, પરંતુ રાજકોટમાં આવા મિની કારખાનાઓ ઝડપાય છે હથિયાર બનાવવાના, તેને લઈને ખુદ પોલીસ કમિશનર ચોકી ઉઠ્યા હતા અને તેને વધુ તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. જી બિલકુલ, હરીને વધુ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. પરંતુ જે રીતે આ હથિયાર બનાવવાનું કારખાનું ઝડપાયું છે, હથિયારો ક્યાં પહોંચાડવામાં આવતા હતા તેને લઈને શું કોઈ જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ શકી છે? જે ચોક્કસ, હજી ગઈકાલ રાત્રે પોલીસ દ્વારા અહીં રેડ પાડવામાં આવી હતી અને 17 જેટલા તમંચાઓ પકડી પાડવામાં આવ્યા હતા. હવે જે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે કે હથિયારો છે તે ક્યાં આપવામાં આવતા હતા. અત્યાર સુધી જે રાજકોટમાંથી હથિયારો પકડવામાં આવતા હતા તે ખાસ કરીને જોવા જઈએ તો યુપી બિહારથી અને અન્ય જગ્યાઓથી, એટલે કે ગુજરાત બહારથી આવતા હતા, પરંતુ અત્યારે જે એસઓજી દ્વારા આ ઓરડીમાંથી એક મિની કારખાનું ઝડપી પાડ્યું છે કે જ્યાં દેશી હથિયારો બનાવવામાં આવતા હતા, 17 જેટલા તમંચાઓ છે તે મળી આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક પોલીસ વધુ પૂછપરછ હાથ ધરી છે. અત્યાર સુધીમાં કેટલા ક્યાં ક્યાં હથિયારો બનાવ્યા હતા તેને ક્યાં ક્યાં પહોંચાડવામાં આવ્યા હતા. અને સૌથી મહત્વનું એ છે કે આ જે વિસ્તાર છે તે ખૂબ ગીચ વિસ્તાર છે, કારખાનાઓ આવેલા છે, ઘણા બધા કારખાનાઓ આવેલા છે. એટલે ક્યાંક ને ક્યાંક જે ગુજરાતના 4 જે કારખાના 4 લોકોની ધરપકડ કરી છે, ત્યારબાદ આમાં ગુજરાત બહારથી કોઈ લોકો આવેલા હતા, કે આમાં તમામ જે વસ્તુઓ છે, તમામ જે મુદ્દાઓ છે, હવે પોલીસ છે આ 4 આરોપીની પૂછપરછમાં બહાર લાવશે. જી 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 હરીન, આભાર તમામ માહિતી બદલ. તો રાજકોટમાં જે ચોંકાવનારી માહિતી સામે આવી છે, શક્તિ ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં જે હથિયારો બનાવવામાં આવતા હતા, તો ગેરકાયદેસર હથિયારો બનાવવામાં આવતા હતા ત્યારે 4 વ્યક્તિઓની અટકાયત કરી લેવાઈ છે અને સાથે સાથે તમામ સાધનો પણ જપ્ત કરી લેવાયા છે.